મહાબંદર કંડલા નજીક બન્ના વિસ્તારમાં વસવાટ કરતા 600 જેટલા માછીમાર પરિવારો હાલમાં અત્યંત બદતર જિંદગી જીવી રહ્યા છે. એક સમયે માછીમારી માટે વિખ્યાત આ વિસ્તાર હાલમાં પ્રદૂષણ અને ઝેરી કેમિકલને કારણે માછલી વિહોણા બની રહ્યા છે, જેની સીધી અસર રોજગારી પર પડી છે. માછીમાર 10 વર્ષ પહેલા મને એટલી માછી મળતી હતી, અમે જ્યાં જતા ત્યાં માછી ફૂલ મળતી હતી. અમે બાલ બચ્ચા બધા કુટુંબ બધું સુખી હતું, ને હમણાં માછીમાર એટલા દુઃખી છે. માછીમાર કરવા જાય છે તો એને માછી નહીં મળતી, ડીઝલ ઉપડે છે. અને માણસોનો જે મજૂર તોડી ગયા છે એના 100 રૂપિયા નથી ઉપડતા, એટલી માછીમારની ખરાબી. આ વિસ્તારમાં 600 પરિવારો વસવાટ કરે છે અને ઉનાળાની શરૂઆત સાથે જ અહીં પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. અહીંની મહિલાઓને દૂર દૂર સુધી પાણી માટે વલખા મારવા પડે છે. હમકો સમસ્યા હે કે હમકો સુબહ સે પાણી નહીં મિલતા હે, દો ડબ્બે મિલતે ખાલી આતા હે બસ. દો ડબ્બા મેં આપકા પૂરા કામ હો જાતા હે? નહીં હોતા હે, ગુજારા નહીં હોતા હમે. હમ પાણી પીએ કે ક્યા ક્યા કરે હમ ઉસકે લિયે. કચ્છના ઔદ્યોગિક વિકાસની આડઅસરો અહીં વર્ષોથી વસવાટ કરતા માછીમારો પર વર્તાઈ રહી છે. આ માછીમારો અપૂરતા માછલીના ઉત્પાદન અને પ્રાથમિક સુવિધાના અભાવે નર્કની યાતના ભોગવવા મજબૂર બન્યા છે. કેમેરામેન ગોવિંદ મહેશ્વરી સાથે વિજય સોની, VTV કંડલા.